સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક મોટી સફળતા મળી છે. રાજ્યના અલગ અલગ શહેરમાંથી બોલેરો ગાડી ચોરી કરી છેલ્લા 10 વર્ષમાં 20થી વધુ ગુનામાં ભાગતા ફરતા બિશ્નોઈ ગેંગનો સાગરીત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. તેલંગાણા ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે રમેશ બિશ્નોઈની ધરપકડ કરી. રમેશ બિશ્નોઈ ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તેલંગાણાના ખમ્મામથી રમેશ બિશ્નોઈને ઝડપી પાડ્યો. આરોપી રામેશ્વરમ સ્ટીલ નામની દુકાન ચલાવતો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેને પોતાની ગેંગ સાથે મળીને રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી બોલેરો ગાડીની ચોરી કરી હતી. ત્યારબાદ તે આ બોલેરોનો દારૂની ખેપ કરવા માટે ઉપયોગ કરતો હતો. ઉપરાંત તેણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર જીવલેણ હુમલો પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી સામે સુરતના અલગ અલગ 12, અમદાવાદના 5 અને ગાંધીનગરના 3 પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે. જો ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં બોલેરો ચોરીનો અને અંજામ આપીને બિશ્નોઈ ગેંગ જો કાફી વોન્ટેડ છે, આ ખમ્મામ જિલ્લા તેલંગાણા રાજ્યમાં ત્યાં એક કામ કરે છે. એનો ભૂતકાળ જોઈએ તો 2018માં જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો માહિતી મળી હતી કે આ બિશ્નોઈ ગેંગ ચોરીની ગાડી લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે, તો આ લોકોએ નાકાબંધી કરી અને નાકાબંધી દરમિયાન આ જો ગેંગનો માણસો હતા જેમાં જીપમાં બેઠેલા રૂપનાથ બિયારામ બિશ્નોઈ, નારાયણલાલ બિયારામ બિશ્નોઈ અને નરેશ કુમાર બિશ્નોઈએ ફાયરિંગ પણ કર્યો અને આ ફાયરિંગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ કર્યો. આ 3 આરોપી પકડી લીધું, પરંતુ ત્યાં એનો મેઇન સાગરિત જો હતા પ્રભુભાઈ બિશ્નોઈ, રમેશ પ્રભુભાઈ બિશ્નોઈ, આ ત્યાંથી ભાગવામાં સફળ થયો અને આ ત્યાંથી ભાગીને આ ખમ્મામમાં આ એક ફર્નિચરની દુકાન ચલાવતો હતો, તો ત્યાં જઈને ક્રાઇમ બ્રાન્ચનો પકડવામાં સફળતા મળી છે. અને એને આ ભૂતકાળમાં જોઈએ તો સુરત સિટીમાં 12 જેટલા ગુનામાં વોન્ટેડ હતો. એના સાથે સાથે ગાંધીનગરમાં 3 ગુનામાં, અમદાવાદમાં 5 ગુનામાં વોન્ટેડ હતું.